નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અડટ ટ્વેન્ટી ફોર ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો એસએસસી સીજીએલ બે હજાર ત્રેવીસમાં નવી ભરતી આવવાની છે હમણાં જ મેં મેં બે દિવસ પહેલાં એક સેશન લીધો હતો તેમાં મેં તમને કીધું હતું કે એસએસસી સીજીએલ બરાબર એક એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ નોટિફિકેશન આવશે એક મે સુધી તમે બરાબર છે ફોર્મ ભરી શકો છો અને જૂન જુલાઈની અંદર બરાબર તમારી એક્ઝામ રહેશે તો આના અંગે આપણે થોડી વિગતવાર માહિતી છે એ જોઈ લઈએ હવે જો મિત્રો ફોર્મ ભરવાનો સમયગાળો બરાબર છે અથવા સમયગાળો તો અત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ એની વાત નહીં કરીએ પણ પરીક્ષા ફી બોર્ડ ફોર્મ ભરી શકીએ છીએ પરીક્ષા પદ્ધતિ પરીક્ષાનો અભ્યાસક્રમ પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ એના અંગે આપણે માહિતી જરા જોઈ લઈએ તો મિત્રો પગાર ધોરણ તો છે કે સુડતાલીસ હજાર છસોથી લઈને એક લાખ એકાવન હજાર સો બરાબર છે ડિપેન્ડિંગ ઓન પોસ્ટ કે ભાઈ કઈ પોસ્ટ છે તે પ્રમાણે હોય છે પણ આમ તો સાઠ પાસઠ હજારથી બરાબર આનો પગાર ધોરણ ચાલુ થાય છે ઓડિટ ઓફિસર લઈ લો એકાઉન્ટ ઓફિસર લઈ લો બરાબર છે પછી આઈબીના ઓફિસર લઈ લો બરાબર છે રેલવે મિનિસ્ટ્રી છે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી છે રાઈટ અ અલગ અલગ જે મિનિસ્ટ્રી છે બધી મિનિસ્ટ્રીની અંદર બરાબર આની પોસ્ટ તમને જોવા મળશે સીબીઆઈ લઈ લો બરાબર છે તો બધું તમને અહીંયા જોવા મળશે નાર્કોટિક્સ લઈ લો રાઈટ એનઆઈએ લઈ લો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે બરાબર એની વાત કરી લઈએ આપણે તો બધું તમને જોવા મળશે કેગ લઈ લો રાઈટ તો ઘણી બધી પોસ્ટ છે મિત્રો ટોટલ આપણે વાત કરીએ તો પાંત્રીસ જેટલી પોસ્ટ છે બરાબર એ તમને અહીંયા જોવા મળે છે અને એજ લિમિટની વાત કરીએ તો મિત્રો અઢારથી લઈને સત્યાવીસ વર્ષના જે યુવાનો છે તે આના અંદર બરાબર ફોર્મ ભરી શકે છે રાઈટ અને એજ્યુકેશનની આપણે વાત કરીએ તો મિત્રો ગ્રેજ્યુએશન અહીંયા માગી રહ્યા છે બરાબર તમારી જે બેચલર્સ ડિગ્રીની ડિગ્રી તમારા પાસે હોવી જોઈએ કોલેજ તમારી કમ્પ્લીટ થયેલી હોવી જોઈએ તો તમે આરામથી આ જે પરીક્ષા છે તે આપી શકો છો બરાબર અને આનાથી સિવાય વાત કરીએ તો એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન આ મિત્રો વેબસાઇટ ઉપર જઈને તમે જે ફોર્મ છે બરાબર એ ભરી શકો છો રાઈટ પરીક્ષા ફી તો સો રૂપિયા હોય છે બરાબર અને પરીક્ષા પદ્ધતિની વાત કરીએ મિત્રો ટીયર વન ને ટીયર ટુ બે બરાબર સેક્શનમાં આ તમારી પરીક્ષા હોય છે ટીયર વનની અંદર મિત્રો જનરલ રીઝનિંગ લઈ લો જીકે છે ગણિત છે ઇંગ્લિશ છે તો આ ચાર વિષય તમને અહીંયા જોવા મળે છે પચીસ પચીસ ક્વેશ્ચન હોય છે અને પચાસ પચાસ માર્ક હોય છે એટલે બસ્સો માર્ક નું પેપર હોય છે અને એના અંદર સો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે છે ત્યારબાદ પેપર મુખ્ય પરીક્ષાની આપણે વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં તમને પેપર વન અને પેપર ટુ અને થ્રી ત્રણ રીતે જોવામાં આવશે પેપર વનની અંદર સેક્શન સેશન વન અને સેશન ટુ હશે સેશન વનમાં મિત્રો એના અંદર પણ સેક્શન જે વન છે તેના અંદર ગણિત અને રિઝનિંગ તમને જોવામાં આવશે અને સેક્શન ટુમાં ઇંગ્લિશ અને જી કે તમને જોવામાં આવશે અને સેક્શન થ્રીમાં કોમ્પ્યુટર જોવામાં આવશે સેક્શન ટુમાં તમને મિત્રો સેશન ટુમાં તમને ડેટા એન્ટ્રી જે આપણે સ્પીડ ટેસ્ટને બધું લેવાય તો એ પણ એ લોકો બરાબર લઈ લેતા હોય છે અને પેપર ટુની વાત કરીએ સ્ટેટિસ્ટિકલની જો તમે કોઈ પોસ્ટ માટે એપ્લાય કર્યું હોય તો તેના માટે આ પેપર આપવું પડે અને ઇકોનોમી ફાઇનાન્સની વાત કરીએ તો એના માટે સંબંધિત જે પોસ્ટ છે તેના માટે તમારે આના અંદર જે પરીક્ષા છે આપી મતલબ જે પેપર છે થ્રી તમારું આપવું પડે મિત્રો આના સિવાય આપણે વાત કરીએ તો અભ્યાસક્રમ અંગે તો મેં બરાબર છે આમ તો લીધો છે સેશન પણ અત્યારે અહીંયા હું ચર્ચા એનું વધારે નહીં કરું રાઈટ અને અભ્યાસક્રમ તમને આનું જે જોશો આગળના વિડીયો તો એ ત્યાં તમને માહિતી ત્યાં મળી જશે રાઈટ અને આના સિવાય મિત્રો આપણે વાત કરીએ કે જે મહત્ત્વની વાત છે કે જો અત્યારથી બરાબર આપણે તૈયારી ચાલુ કરી હોય તો આપણે અહીંયા શું કરી શકીએ છીએ તેની આપણે જરા ચર્ચા કરી લઈએ જો એસએસસી એમટીએસ તો એક્ઝામ તમારી આવી જ રહી છે આગળ આપણે આવી જઈએ સૌથી પહેલાં તમને ખ્યાલ આવી જશે રાઈટ એક તો મિત્રો તમારી એસએસસી એમટીએસ એક્ઝામ છે એપ્રિલમાં આવશે જૂન જુલાઈમાં બરાબર તમારી સીજીએલ આવશે બરાબર છે જુલાઈ ઓગસ્ટમાં તમારી બરાબર ટેન પ્લસ ટુ આવશે અને ઓગસ્ટ સપ્ટેમ્બરની તમારી અંદર તમારી એમટીએસ આવશે ફરતી એટલે શું છે કે જો તમે એ એસએસસીને પકડી રાખો છો તો તમારા પાસે આગળ ત્રણ એક્ઝામ છે ત્રણ પરીક્ષાઓ છે કે જે તમે પાસ કરી શકો છો રાઈટ એટલે શું કરાય કે અત્યારે એસએસસી એમટીએસ છે તેની પ્રિપેરેશન તો ચાલુ જશે પછી સીજીએલ છે એના પણ જે ટોપિક છે થોડા ધીરે ધીરે આગળ એના અંદરે વધતું જોવાનું રાઈટ અને બીજું પણ બધું છે તમે ક્લિયર કરશો એટલે આરામથી તમારી જે એક્ઝામ છે એમાં અંદર સિલેક્શન તમારું થઈ જશે રાઈટ તો અહીંયા સીધું મિત્રો આ સેશન રાખીએ છીએ અને મળીએ છીએ આપણે આપણા બીજા સેશનની અંદર